हाल श्राद्धना दिवसों में लोग पितृओ सुधी तर्पण पहुँचाड़वाना माध्यम तरीके कागवास नाखे छे। काग काग कहीने कागड़ा ने बोलावीने पितृओनु ऋण अदा करे छे। आ वात तो थई मात्र श्राद्ध पूर्ति, परंतु देवभूमि द्वारकाना सतीशभाईना घरे तो 365 दिवस रोज नियमितपणे कागड़ा भोजन करे छे। सतीशभाईनी कागड़ा साथेनी आ अनन्य मैत्रीने माणीए। દ્વારકાના મીઠાપુર નજીક ટાટા કેમિકલ્સ કંપની આવેલી છે, તેમના કર્મચારી છે સતીશભાઈ, જેઓને આ કાગડા સાથે માત્ર શ્રાદ્ધ પૂરતો જ નહીં પરંતુ આખા વર્ષનો તેમની સાથે સંબંધ છે। એટલે કે સતત 12-13 વર્ષથી સતીશભાઈ છે, તેમને ત્યાં કાગડાઓ 365 દિવસ આવે છે, ત્યારે એમની સાથે આપણે વાત કરી। મને પ્રકૃતિ સંરક્ષણમાં છેલ્લા 35 વર્ષથી રસ ખરો અને એમાં હું ઇન્વોલ્વ પણ છું અને પક્ષીઓમાં ખૂબ રસ એનો અભ્યાસ કરવાનો। બધા એમ કહે કે કાગડા છે બહુ ચતુર છે, કોઈનો ભરોસો ના કરે। એટલે આજથી લગભગ 12 વર્ષ પહેલાં એમ વિચાર આવ્યો કે શા માટે થઈને કોશિશ ના કરીએ અને જોઈએ। તો 3-3.5 વર્ષ મને મહેનત કરવી પડી, પણ આ કાગડા સાથે મારે આત્મીયતા થઈ ગઈ અને દરરોજ લગભગ 20-25 જેટલા કાગડા અમારે ઘરે ભોજન માટે થઈને આવે છે। અને અમારા ઘરમાં નિયમ છે કે રિસેસ દરમિયાન જ્યારે ઘરે આવીએ તો જે દાળ ભાત બનાવ્યા હોય એમાં મિષ્ટાન ઉમેરીએ અને પ્રથમ પહેલે એ પિતૃદેવને જમાડવાના અને પછી જ આપણે જમવાનું। એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ પક્ષીઓ છે એ તમારું ઓરા, તમારા તરંગો છે એને પણ એ સમજી શકે છે। એક આંતરિક આનંદ અને સંતોષ થાય છે જ્યારે એ આવી અને હાથમાંથી જમે છે। કાગડા માટેના આ અનન્ય પ્રેમના લીધે કોઈ પણ દિવસ તેમના ઘરે આવેલા કાગડા ભૂખ્યા નથી જતા। એકે દિવસ એવો નથી ગયો કે જે દિવસે ન નાખ્યું હોય। કદાચ એ બહારગામ ગયા હોય તો અમે છે ઘરે કે કોક ગમે તે હોય એ નાખી દે છે કાગડાઓને। આ મૈત્રી જોઈને એક વાત તો નક્કી જ છે કે પશુ પંખીઓને આપણે જેટલો પ્રેમ આપીએ છીએ એથી વધુ એ આપણને પાછો આપતા હોય છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે દ્વારકાથી રાજેશ રૂપારેલિયાનો રિપોર્ટ।